પાટણથી સમાચાર મળી રહ્યા છે રાજુ દેસાઈનું નામ પણ હોઈ શકે છે આની સાથે કેસી પટેલનું નામ પણ ચર્ચામાં છે ભરત પ્રજાપતિ જોડાયા છે ભરત પાસેથી જાણીએ કે આખરે કોના નામ પર સૌથી વધારે શક્યતા જોવાઈ રહી છે કોનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે કયા કારણોસર ચોક્કસથી નુપુર પાટણ લોકસભા એટલે કે ઠાકોર સમાજનું પ્રભુત્વ હોય એ રીતની લોકસભા બનેલી છે સાથે સાત જે વિધાનસભા છે તેને મળીને એક લોકસભા બની છે અને લોકસભા બન્યા બાદ અત્યાર સુધીના ઇતિહાસની અંદર આજ સુધી આ લોકસભા બેઠક ઉપર ઠાકોર સમાજનો ઉમેદવાર ચાલતો હોય છે ત્યારે ચાલુ બે હજાર ચોવીસની લોકસભા જે ચૂંટણી છે તેની અંદર ઠાકોર ઉમેદવારની પસંદગી ઢોળાય તેવા પ્રબળ દાવેદારો અત્યારે જોવા મળી રહ્યા છે સૌથી મોખરે જો ચાલતા હોય તો ઠાકોર સમાજનો જે ચહેરો છે અને પૂર્વ મંત્રી રહી ચૂકેલા દિલીપ ઠાકોર છે ને આજે તેઓનું નામ અત્યારે ચર્ચામાં છે અને બીજી બાજુ જો દેસાઈ સમાજમાં તો જો ટિકિટ આપવામાં આવે છે તો રાજુલબેન દેસાઈ જે પૂર્વ ગત બે બે હજાર એની અંદર વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા અને તેઓ હાર થઈ હતી પરંતુ ફરી એક વખત લોકસભામાં તેમને રિપીટ કરે તેવા પ્રબળ દાવેદારો જોવા મળી રહ્યા છે એટલે સૌથી મહત્વની બાબત છે કે લોકસભા ઉમેર ચર્ચાની નામ મોખરે જોવા મળી રહ્યું છે બીજી બાજુ તેઓની પુત્રી છે સોનલબેન ઠાકોર તેઓ પણ પોતાની ઉમેદવારી નો થાય છે કહી શકાય કે ભાજપ કોની ઉપર કળશ ઢોળે છે તે તો જોવાનું રહ્યું પરંતુ સૌથી મહત્વની બાબત છે કે ભાજપ હંમેશા કઈક નવું લઈને આવતું હોય છે